ब्रह्माकुमारीज વિદ્યાલયની વરાછા શાખા દ્વારા બુધવારના રોજ દીગ્ધ ગર્ભ સંસ્કાર વિષય ઉપર એક સેમિનારનું આયોજન કરાયું હતું। આપણી ભારતીય સંસ્કૃતિ એ સનાતન સંસ્કૃતિ છે અને આપણી સંસ્કૃતિ એટલી ભવ્ય છે જેમાં ગર્ભ સંસ્કારની વાત ખૂબ મોટી છે। ગર્ભાવસ્થા દરમિયાન સત્સંગનું વાંચન મેડિટેશન કરવું ખરેખર બાળક માટે આશીર્વાદ સમાન છે। આ લક્ષ્ય સાથે જ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં ઉપસ્થિત સર્વ ગર્ભવતી બહેનોને આવકારતા બ્રહ્માકુમારી તૃપ્તિબેને જણાવ્યું કે જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારે તેનું જતન સારી રીતે કરવું આવશ્યક છે કારણ કે વ્યક્તિના ચરિત્રનું ઘડતર એ પરિવારમાં સંવાદિત તાલ આપે છે। સંવાદિત પરિવારો ભેગા થાય એટલે સમાજ સક્ષમ બને, સક્ષમ સમાજ ભેગો થાય એટલે દેશમાં કાયદા કાનૂન બને અને કાયદો કાનૂન પાડતા દેશ ભેગા થાય એટલે વિશ્વ શાંતિ સ્થપાય અને વિશ્વ શાંતિની શરૂઆત વ્યક્તિના ચરિત્રથી થાય અને ચરિત્ર ઘડતરની શરૂઆત એ ગર્ભ સંસ્કારથી થાય છે। બ્રહ્માકુમારી ડોક્ટર દામિનીબેને સભાને સંબોધિત કરતા જણાવ્યું કે સ્પર્ધાત્મક યુગમાં જીવનના અંતે બધી જ પ્રગતિ સદગુણો પર આધારિત છે જે બાળકને ગર્ભથી પ્રાપ્ત થાય છે। ગર્ભાવસ્થા દરમિયાન દરેક બહેનોએ પોતાના આહાર અને વ્યવહાર બંનેનું ધ્યાન રાખવું જોઈએ। કાર્યક્રમનું ઉદઘાટન વિધિ બ્રહ્માકુમારી તૃપ્તિબેન, બ્રહ્માકુમારી દામિનીબેન, ભગિનીબેન ચંપાબેન ધોળકિયા રામકૃષ્ણ એક્સપોર્ટ, ભગિની જયાબેન ધોળકિયા હરે કૃષ્ણ એક્સપોર્ટ, ભગિની વાલીબેન રામકૃષ્ણ એક્સપોર્ટ, ભગિની અમૃતબેન રામકૃષ્ણ એક્સપોર્ટ, ડોક્ટર રિયાબેન વઘાસિયા ગાયનેકોલોજીસ્ટ લોટસ વુમન્સ હોસ્પિટલ, ભગિની રાજેશ્વરીબેન કોર્પોરેટરશ્રી વોર્ડ નંબર 14 વગેરે મહાનુભાવોએ હસ્તકે સંપન્ન કરાયો હતો। કાર્યક્રમમાં 160 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।